આજનો દિન મહિમા બળવંતરાય મહેતા ભાવનગરના મધ્યમ વર્ગીય એવા એક સાધારણ પરિવારમાં એક બાળકનો જન્મ થયો એ વખતે દેશમાં ગુલામો જન્મતા અને ગુલામ તરીકે જ જગતને અલવિદા કહી દેતા આઝાદીના અભ્યુદયને તો હજુ અડધી સદીની વાર હતી બાળક સમજણો થયો ત્યારથી જ ગોરી સરકાર પ્રત્યે નફરતથી જોવા લાગ્યો તે એટલે સુધી કે ભણી ગણીને તેણે સ્નાતકની પદવી સ્વીકારવાની ના પાડી દીધી એમણે કહ્યું કે અંગ્રેજોના રાજમાં શિક્ષણની પદવી હું ક્યારેય નહીં જ સ્વીકારું આ સોમાની યુવાન એટલે બળવંતરાય મહેતા જે સમય જતાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત પંચાયતી રાજના પિતા તરીકે પણ જગપ્રસિદ્ધ થયા અમદાવાદની ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ગાંધીજીના સંપર્કમાં આવ્યા ગાંધીજીની રાહબરી નીચે ચાલતી કોંગ્રેસ મારફત લોકસેવા કરવાનું વ્રત લઈ બળવંતરાયે સરદાર વલ્લભભાઈના નેતૃત્વ હેઠળ નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ભાગ લીધો પછી તો સત્યાગ્રહ આંદોલનમાં અનેકવાર જેલયાત્રા પણ કરી અખિલ હિન્દ તંત્રી મંડળના મંત્રી તરીકે તેઓ નિયુક્ત થયા હતા શિહોર વિસ્તારમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજય બની તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પુરાતત્વ ઇતિહાસ સાહિત્ય કેળવણી અસ્પૃશ્યતા નિવારણ વગેરે તેમના રસના વિષયો હતા ભારતની લોકશાહીને દૃઢ કરવા અને વિકેન્દ્રિત શાસન લાવવા માટે પંચાયતી રાજ્ય માટે તૈયાર કરી આપેલ તેમના અહેવાલ અને ભલામણો આનો શ્રેષ્ઠ પુરાવો છે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો પાસાઠના રોજ બળવંતરાય મહેતા અને તેમના પત્ની સરોજબહેન સાથે પાકિસ્તાને બોમ્બ મારાથી તારાજ થયેલ મીઠાપુર દ્વારકાની મુલાકાતે જતા હતા ત્યારે અધ વચ્ચે જ દુશ્મન વિમાનીઓના પ્રાણઘાતક હુમલાને કારણે તેઓ શહાદત્તને વર્યા ઓગણીસનો આંક તેમની જિંદગી સાથે છેવટ સુધી સંકળાયેલો રહ્યો એમનો જન્મ ઓગણીસ તારીખે ઓગણીસ જ ગુજરાતના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળેલો અને એમનું મૃત્યુ પણ ઓગણીસ તારીખે જ થયું ગુજરાત તેના આ સપૂતને હંમેશા યાદ